तो उत्तर भारत में मौसम नो मिजाज बदलाई चुक्यो छे। छेला बे दिवस थी कश्मीर थी लईने हिमाचल अने उत्तराखंड में सतत हिमवर्षा थई रही छे, एटले उत्तर भारत में पर्यटन माटे पहोंचेला लोको तो खुश थई गया, परंतु स्थानिक लोकोने मुश्किली में भरपूर वधारो थयो छे। कारण के 10 वर्ष पहली वक्त आवेली शियाळानी ऋतुए लोकोने पूरती तैयारी करवानो मौको ज नथी आप्यो। हिमवर्षानी माठी असरथी खेडूतो पण परेशान थई गया छे। ભારતના તાજ જમ્મુ કાશ્મીરથી આવેલી આ તસવીરો છે, કુદરતની કલાકારીનું બેનમૂન ઉદાહરણ કહી શકાય। પહાડોથી લઈને સડક સુધી અને સડકથી લઈને વાહન અને મકાનોની છત સુધી જાણે કે સફેદ ચાદર પથરાઈ ગઈ। શિયાળાના આગમન સાથે જ કાશ્મીરની ખૂબસૂરતી અને ગણી વધી ગઈ છે। સામાન્ય રીતે નવેમ્બરની શરૂઆતમાં જ આ રીતે હિમવર્ષા થતી નથી, પરંતુ આ વખતે તો જાણે કે મોસમનો મિજાજ જ કંઈક અલગ છે। નવેમ્બર મહિનાથી શરૂઆતથી જ સરપ્રાઈઝ રૂપે થયેલી હિમવર્ષાએ સહેલાણીઓ માટે તો અદ્ભુત નજારો ઉભો કરી દીધો, લોકો મોજ માણવા માંડ્યા। કાશ્મીર બહારથી આવેલા પર્યટકો માટે ધરતી પરના સ્વર્ગની આ તસવીરો જીવનની સૌથી યાદગાર ક્ષણોમાંની એક ભલે હોય, પરંતુ બરફની ચાદર પાછળ એક દુઃખદ કહાની પણ છે। વહેલી હિમવર્ષાના કારણે કાશ્મીરમાં સફરજનના બગીચાને નુકસાન પહોંચ્યું છે। તો સામાન્ય રીતે અત્યારના દિવસોમાં સફરજન પાકી જતા હોય છે અને દેશ વિદેશના વેપારીઓ કાશ્મીરમાં સફરજનની ખરીદી માટે આવે છે, પરંતુ આસમાની આફતનો માર સફરજનના વૃક્ષ સહન ન કરી શક્યા અને બારામુલ્લા સહિતના વિસ્તારના ખેડૂતોના અરમાન હિમવર્ષાએ ઠંડા પાડી દીધા। તો જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ટ્વીટ કરીને ચિંતા વ્યક્ત કરી, તો આ સાથે જ તેમણે જમ્મુ કાશ્મીરના રાજ્યપાલને ખેડૂતોને થયેલા નુકસાનની ભરપાઈ કરવાની પણ અપીલ કરી। હિમવર્ષાના કારણે શ્રીનગર એરપોર્ટથી તમામ ફ્લાઇટો રદ કરી દેવામાં આવી, તો જવાહર સુરંગ વિસ્તારમાં ભારે હિમવર્ષા થતા શ્રીનગર જમ્મુ હાઈવે પણ બંધ કરી દેવો પડ્યો। તો આ સાથે જ શ્રીનગર લેહ હાઈવે પણ બંધ કરી દેવામાં આવ્યો છે। જમ્મુ કાશ્મીરના અલગ અલગ હાઈવે પર ફસાયેલા 500થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે। તો જમ્મુ કાશ્મીર બાદ ઉત્તરાખંડમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળ્યો। ઉત્તરકાશીની આ તસવીરો છે, જ્યાં દર્શન માટે પહોંચેલા શ્રદ્ધાળુઓ માટે હિમવર્ષા વિઘ્ન બનીને આવી। તો શનિવારથી જ ઉત્તરકાશીમાં આવો માહોલ જોવા મળી રહ્યો છે। સંચાર માર્ગો કો ખુલ્લા રખને પ્લસ પાલા ગિરને વાલે સ્થાનો પર પર્યાપ્ત માત્રા મેં સુરક્ષા રખને, લેન્ડસ્લાઇડ ઝોન પે મેન એન્ડ મશીન્સ કો ડિપ્લોય કરને, ઇસકે અતિરિક્ત જો દોનો ધામ હૈ હમારે વહાં તીર્થયાત્રીઓ કી સુરક્ષા કે લિયે ઉન્હે અલાવ જલાને ઓર કંબલ આદિ રખને કે સંબંધ મેં નિર્દેશ દિયે જા ચુકે હૈં। હિમાચલ પ્રદેશના સિમલામાં તો ઠંડીની સાથે ભારે વરસાદ થયો। રવિવારની સવારે સિમલા માટે અસામાન્ય હતી। સિમલાની આસપાસના વિસ્તારોમાં 4-5 સેન્ટીમીટર હિમવર્ષા થઈ, એટલે સિમલા હાલ મોસમનો બેવડો માર સહન કરી રહ્યું છે। ત્યારે ઉત્તર ભારત બાદ થોડા જ દિવસોમાં દેશના અન્ય વિસ્તારોમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળશે। બ્યુરો રિપોર્ટ, બીટીવી ન્યૂઝ।